एक कप किनोआ लेवाना छे। किनोआनो देखाव तमे जोशो तो बाजरीना दाणा करता थोड़ा आना नाना दाणा होय छे। किनोआनी न्यूट्रिशनल वेल्यू बीजा बधा अनाज अने कठोळ करता खूबज वधारे होय छे, केम के आमां प्रोटीन, आयरन अने फाइबर सारा एवा प्रमाणमां होय छे। आमां प्लांट बेस्ड प्रोटीन होय छे, तो जे लोको वेजिटेरियन छे अने रूटीनना डायटमांथी प्रोटीन एटलू नथी मळतुं होतुं, तो आ रीतनुं फूड जो तमे रूटीन डायटमां एड करो तो जे डेली रिक्वायरमेंट होय छे प्रोटीननी ए आरामथी फूलफिल थई शके छे। तो किनोआने उपयोगमां लेता पहेला एक वासणमां लईने 2-3 वार पाणीथी सरस रीते धोई लेवाना, अने प्रॉपर धोवा खूब ज जरूरी छे। अने पछी एने धोई लीधा पछी आमां पाणी उमेरीने अने ओछामां ओछो 2 कलाक माटे, अथवा तो तमारे जो सवारमां नास्तो बनावो छे तो तमे आने आखी रात माटे पण पलाळीने राखी शको छो। तो अहींया मैं किनोआने 3 वार पाणीथी धोईने पछी रूम टेम्परेचरनुं पाणी उमेरीने आखी रात माटे पलाळीने राख्या हता। तो હવે આ કિનોઆ સરસ રીતે પલળી ગયા છે। હવે આ જે પાણી છે એ નિતારી લેવાનું અને ફરીથી કિનોઆને એકવાર ધોઈ લેવાના છે। કિનોઆને એકવાર ધોઈ લઈએ પછી એને મિક્સર જારમાં લઈ લેવાના, અને મિક્સર જારમાં લઈ લઈએ એ પછી આમાં 1/2 ચમચી જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, અને જરૂર પ્રમાણે આમાં પાણી ઉમેરીને આને એકદમ સરસ વાટી લેવાનું છે। तो आ रीते किनोआने एकदम सरस रीते वाटी लेवाना। हवे आने एक वाटका में काढ़ी लेवानुं छे, आने वाटका में काढ़ी लईए ए पछी आमां 1 चमची वाटेला आदू मरचानी पेस्ट उमेरवानी। आनी क्वांटिटी तमारी पसंद प्रमाणे ओछी वधी करी शकाय। पछी आमां एक मोटो वाटको समारेली पालक उमेरवानी छे। पालकना बदले तमे बीजी कोई पण भाजी लई शको छो। भाजीने धोईने काणावाळा वाटकामां राखवानी अने पछी झीणी समारी लेवानी छे। બાકીના બધા મસાલા આપણે એને વાટતી વખતે જ ઉમેરી દીધા છે, તો આને સરસ રીતે મિક્સ કરી દેવાનું। હવે આમાં પાણી નથી ઉમેરવાનું, આટલું મિશ્રણ વાટવામાં મેં 1/4 કપ પાણીનો ઉપયોગ કર્યો છે। આ રીતે આ મિશ્રણ બની જાય એ પછી આમાંથી ચીલા કે પુડલા બનાવવાના। તો હવે એક લોખંડની તવી ગરમ થવા માટે મૂકવાની છે। તો અહીંયા મેં પુડલા બનાવવા માટે લોખંડની તવી ઉપયોગમાં લીધી છે। આ રીતનો ઢોસાનો લોખંડનો તવો તમારી પાસે ના હોય તો જે રોટલી કે ભાખરી બનાવવા માટે આપણે લોખંડની તવી ઘરમાં વાપરતા હોઈએ એ પણ લઈ શકો છો, અને નોનસ્ટિકની તવીમાં બનાવવા હોય તો પણ બનાવી શકાય। હવે આ લોખંડની તવીને હાઈ ફ્લેમ ઉપર થોડી ગરમ કરી લેવાની। તવી થોડી ગરમ થઈ જાય એટલે આના ઉપર ઘી કે તેલ લગાવી દેવાનું। અહીંયા મેં ઘીનો ઉપયોગ કરેલો છે। આ રીતે મિશ્રણ એના ઉપર સ્પ્રેડ કરી દેવાનું। આને 1 મિનિટ માટે કુક કરવાનું। ઉપરનું લેયર થોડું ડ્રાય થઈ જાય એટલે થોડું ઘી લગાવી દેવાનું। આને તમે સવારના નાસ્તામાં કે રાતના ડિનરમાં પણ લઈ શકો છો। આ હેલ્ધી તો છે જ, સાથે ટેસ્ટી પણ છે, તો ઘરમાં નાનાથી લઈ મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે। તો તમારે જો બાળકોને પણ કોઈ હેલ્ધી નાસ્તો લંચ બોક્સમાં બનાવીને આપવો છે તો આ ખૂબ જ સારો ઓપ્શન રહે છે। આની સાથે જ મેં ચેનલ ઉપર બીજી પણ ઘણી બધી હેલ્ધી અને વેઇટ લોસ રિલેટેડ રેસીપી બતાવેલી છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। અત્યારે જે માપ લીધું એનાથી આ સાઇઝના 6-7 પુડલા બનીને તૈયાર થાય છે, તો એ પ્રમાણે તમે મેઝરમેન્ટ ઓછું બધું કરી શકો છો। કિનોઆ મોલમાં પણ મળી જશે, અને ઘણી મોટી કરિયાણાની દુકાનવાળા પણ રાખતા હોય છે, અને જો ના મળે તો ઓનલાઈન તમે આને ખરીદી શકો છો। ઓનલાઈન ખરીદવા માટેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। પાછળ પણ આનો સરસ કલર આવી ગયો છે। તો આ રીતે બધા પુડલા બનાવીને તૈયાર કરી લેવાના છે। તો આ પુડલાને તમે દહીં કે સલાડની સાથે ખાઈ શકો છો, અને તમારે જો આને બાળકોને બનાવીને આપવા છે તો એમને ટોમેટો કેચઅપની સાથે પણ આપી શકો છો। આ ખૂબ જ ટેસ્ટી તો છે જ, સાથે હેલ્ધી પણ છે। તો તમે પણ આ રીતથી આ હેલ્ધી નાસ્તો બનાવીને જરૂર ટ્રાય કરજો। આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે। આવી જ બીજી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો।